સુપ્રીમ કોર્ટે કહ્યું સમગ્ર દેશમાં ફટાકડા પર લાગશે પ્રતિબંધ અમારો આદેશ માત્ર દિલ્હી એનસીઆર સુધી સીમિત નથી તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝમાં તમારી સાથે હું છું કિશન ત્રિવેદી ફટાકડા પર પ્રતિબંધ લગાવવાના મામલાની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમારા દ્વારા આપવામાં આવેલા અગાઉના આદેશો માત્ર દિલ્હી માટે જ નથી ફટાકડા પર પ્રતિબંધ લગાવવાના મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારા દ્વારા આપવામાં આવેલા અગાઉના આદેશો માત્ર દિલ્હી માટે જ નથી ફટાકડાના પ્રતિબંધ મૂકવાનો અમારો આદેશ આખા દેશ માટે હતો જેણે કહ્યું અમારા જૂના આદેશમાં અમે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધનો મુદ્દો સ્થાનિક સરકાર પર છોડી દીધો હતો પરંતુ અમને હોસ્પિટલ જેવા આરોગ્ય સંવેદનશીલ સ્થળોને ફટાકડા ન વળવા માટે અને ફટાકડા ફોડવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં જણાવ્યું હતું એનસીઆર માં આવતા રાજસ્થાનના વિસ્તારો માટે દિલ્હી એનસીઆર ના નિયમો લાગુ થશે એટલે કે ફટાકડા પર પ્રતિબંધ રહેશે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તે દિલ્હી એનસીઆર અને દેશભરના અન્ય શહેરોમાં વધી રહેલા પ્રદૂષણના કેસની સુનાવણી કરી હતી દેશભરના અન્ય ભાગોમાં થાળી સળગાવવા અને અન્ય કારણોસર પંજાબમાં પ્રદૂષણના સ્તરમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા કોર્ટે કહ્યું કે પ્રદૂષણને રોકવાનું કામ એક લાખ કોટનું નથી તે દરેકની જવાબદારી છે ખાસ કરીને સરકારની જવાબદારી છે દિલ્હી એનસીઆર વધી રહેલા પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે પરાળ બાંધવાનું બાંધ કરવું જોઈએ તેને ખબર નથી કે કેવી રીતે પરાળ સળગાવવાનું બંધ કરે છે પરંતુ પંજાબ સરકારે પરાળ સળગાવવાનું બંધ કરવું જોઈએ કોર્ટે વધુમાં કહ્યું કે તમે આખો સમય રાજકીય લડાઈ લડતા રહેશો તે શક્ય નથી સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને અન્ય રાજ્ય સરકારોને તેના અગાઉના આદેશો ચાલુ રાખવા પણ કહ્યું હતું કોર્ટે કહ્યું અમારો આદેશ માત્ર એક જ રાજ્ય અથવા દિલ્હી એનસીઆર પૂરતો સીમિત નથી તે સમગ્ર દેશને લાગુ પડશે જે રાજ્યોમાં પ્રદૂષણ છે ત્યાંની રાજ્ય સરકારોએ સ્થાનિક સ્તરે તેના ઉકેલ માટે પગલાં લેવા જોઈએ પ્રદૂષણને કાબૂમાં લેવાની એકલી રાજ્ય સરકારની ફરજ નથી આવી અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ